મોરબી બ્રાન્ચની કેનાલમાં 20 દિવસથી કેનાલમાં છોડાયેલું પાણી આજ દિન સુધી ન મળતા 15 ગામના ખેડૂતોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. મોરબી નર્મદા કેનાલમાંથી 20 દિવસ પહેલા છોડવામાં આવેલું પાણી આજ દિન સુધી મોરબી તાલુકાના ભરતનગર, કાળા ગુંગણ, ભક્તિનગર સહિતના 15 ગામમાં ન પહોંચતા ખેડૂતો આગ બબૂલા થયા છે અને આજે આ મામલે ખેડૂતોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપીને કેનાલમાંથી તાત્કાલિક તાકીદે રવિ પાક માટે પૂરતા પ્રમાણમાં પાણી પહોંચાડવા અને ઉપરની કેનાલમાં પાણી ચોરી અટકાવવાની માંગ કરી છે. અન્યથા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના ભરતનગર, ગાળા ગુંગણ, ભક્તિનગર, કૃષ્ણનગર અને રામપર સહિતના 15 ગામોના ખેડૂતોએ આજે સિંચાઈ પ્રશ્ને અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે મોરબી તાલુકાના ગામોની જે ધાંગધ્રા શાખા શહેર નહેરમાં બ્રાહ્મણીથી નવા સાદુડકા સુધી છેલ્લા 20 દિવસથી પાણી છોડાયું હોવા છતાં ત્યાં ગામોમાં પાણી પહોંચ્યું નથી. ગત તારીખ 20 નવેમ્બર આ મુદ્દે આવેદનપત્ર આપ્યું હતું. જો કે સરકારે ગત તારીખ 21 નવેમ્બર ખેડૂતોને કેનાલમાં રવિ પાક માટે પાણી આપવાની જાહેરાત કરી હતી. આથી પાણી મળશે એવી આશાએ ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ આજ દિન સુધી પાણી ન મળતા ખેડૂતોનો ઉભો પાક સુકાવા લાગ્યો છે અને હજુ સમયસર પાણી નહીં મળે તો ખેડૂતો શિયાળુ પાક નિષ્ફળ જશે. ઉપરોક્ત 15 ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે તેમના માટે સરકારે કેનાલમાંથી પાણી છોડ્યું હતું, પરંતુ હળવદના ધનાળા ગામે પાસે પાણી મોટા પ્રમાણમાં રોકાઈ જતું હોવાથી મોરબીના ગામોને સિંચાઈ માટે પાણી મળતું નથી, જેથી ખેડૂતોએ કેનાલમાં વધુ પ્રમાણમાં પાણી છોડવા અને પાણી ચોરી અટકાવવાની માંગણી કરી છે. જો આગામી સમયમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોને પાણી નહીં પહોંચાડવામાં આવે તો ખેડૂતો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. અમે સરકારશ્રીએ રજૂઆત કરેલી કે 12/11 દરેક ખેડૂતોને કેનાલ દ્વારા પાણી આપીશું. એ હિસાબે પાણી અમે ખેડૂતો દરેકે વાવેતર કરી નાખ્યા 17/11, અને 17/11 પછી બ્રાહ્મણી ડેમનું કેનાલનું પાણી ચાલુ થઈ ગયેલું છે અને આજની 3 તારીખ સુધી હજી અમને પાણી મળેલ નથી. એટલે દરેક ખેડૂતોએ પાક વાવી દીધેલો છે, બિયારણ ખાતર તૈયાર કરેલું છે, પાણી મળેલું નથી. એના માટે અમે આજ આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવા આવ્યા છીએ અને હવે અમારો આ છેલ્લો નિર્ણય છે. વર્ષ તો જાણે ચોમાસું વર્ષ ફેલ ગયું છે. અત્યારે રવિ પાક માટે બિયારણના ખર્ચો કરી નાખ્યો, એ ખેડૂતોને ખબર હોય કેટલો ખર્ચો થાય, સરકારશ્રીને ખબર ન હોય. એટલે અમે 1 વીઘે તો નાના મોટા ખેડૂત પ્રમાણે વીઘે 3500-4000 રૂપિયાનો તો ખર્ચો હાલમાં કરી નાખેલો છે અને હજી પાણી મળ્યું નથી. અને હવે અમને મોડું પાણી મળે તો અમારો હવે પાક પાછળથી નિષ્ફળ જાય. પૂરો સમય વયો ગયા પછી પાકનું ઉત્પાદન પૂરું આવે નહીં એટલે ખેડૂતોને નુકસાની જાય. એટલા માટે અમે આ આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને અમે 24 કલાકમાં આવેદનપત્રનો અમારો નિર્ણય નહીં આવે તો અમે 24 કલાક પછી ઉગ્ર આંદોલન ઉપર, દરેક ગામના, દરેક આ 15-17 ગામના ખેડૂતોએ ઉગ્ર આંદોલન ઉપર પડતું, રોડ રસ્તાનું આંદોલન પણ અમે બંધ કરવાનું આયોજન અમે દરેક ખેડૂતો કરશું. મોરબી તાલુકાના ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના તેલ ભાગના ખાતેદારો બ્રાહ્મણીથી નવા સાદુડકા સુધી આજ 20 દિવસથી આ પાણી છોડેલ, છતાં પાણી પહોંચેલ નથી. તો અમારું સામૂહિક આવેદન છે કે અમને તેલ ભાગના ગામોને પૂરતું પેટ્રોલિંગ કરી વધુ પ્રમાણમાં પાણી ચોરી છોડી અને પાણી ચોરી અટકાવી અને છેલ્લામાં છેલ્લા ગામડાના મહિનો સુધી પાણી મળે તો જ ખેડૂતોનો ભાગ બચે. અને ખેડૂતોએ સરકાર દ્વારા પાણી છોડવાનું નક્કી થયેલ તો ખેડૂતોએ આગોતરું આયોજન કરી અને વાવેતર કરી નાખેલ. એક તો ચોમાસું નિષ્ફળ હતું અને ખેડૂતોને રવિ પાકમાં જો સરકાર દ્વારા પાણી દેવામાં આવે અને પાણી ન પહોંચે તો ખેડૂતોની સ્થિતિ ખરાબ થાય. આવી પરિસ્થિતિમાં ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર બિયારણ દરેક ખર્ચા કરી અને ખર્ચ કરવા છતાં પાણી ન મળે તો સરકારે તંત્ર દ્વારા અમારી કલેક્ટરને આજ સામૂહિક આવેદન આપેલ છે કે અમારી માંગણી છે કે અમને 24 કલાકની અંદર અહીંયા પાણી પહોંચે તો ખેડૂતોને અમે જીરું ઉગાડી શકીએ અને રવિ પાક અમે મેળવી શકીએ, જેથી અમારો ચોમાસું પાક ફેલ ગયેલ એનું વળતર મેળવી શકીએ. જો આ પાણી નહીં આવે તો ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ થશે અને તંત્ર દ્વારા પાણી મળેલ નથી એવું ખેડૂતો દ્વારા બધાને એવો અનુભવ થશે કે તંત્ર દ્વારા પાણી પહોંચાડી શકાય નથી. કેમેરામેન ગોપાલ ઠાકોર સાથે રજાક બુખારી, લાઈવ ગુજરાત ન્યૂઝ, મોરબી.